ઉદ્ધવજીને 11મા સ્કંદનો ઉપદેશ સંભળાવતી વખતે ભગવાને એવું કહ્યું કે ઉદ્ધવજી આ સાક્ષાત ભાગવતનો સાર છે અને આ સારની જે કથા આ સૃષ્ટિના ઉત્પત્તિથી લઈ અને જીવની મુક્તિ સુધીની કથા મેં તમને કહી છે આ કથા કેમ કે તમે એના અધિકારી છો અધિકારી ન હોય એને જ્ઞાન અપાય નહીં જ્ઞાન માટે અધિકાર આવશ્યક છે જેને અધિકાર ન હોય એટલે લાયસન્સ ના હોય એના હાથમાં રિવોલ્વર આપો તો શું થાય એનું નુકસાન જ થાય એટલે પાત્રતા ન હોય એને શસ્ત્ર અને શાસ્ત્ર અપાય નહીં પાત્રતા હોય એને જ અપાય ઉદ્ધવજી તમે અધિકારી છો કેમ કે તમે ગયા જન્મમાં વસુ હતા તમે આ જન્મમાં મારા મિત્ર થઈને સખા થઈને આવ્યા છો અને એટલે તમને આ ઉપદેશ કરું છું ઉદ્ધવજીને ભગવાને ઉપરાંત એવું કહ્યું કે ઉદ્ધવજી બીજા એક આના અધિકારી વિદુરજી છે ભગવાન એવું બોલ્યા છે કે આના અધિકારી વિદુરજી છે પણ ઉદ્ધવજી તમે અહીંયાથી જશો અને તમને વિદુર મળશે પણ તમે વિદુરને આ ઉપદેશ ના કરતા કઈ વાત કઈ ખાસ નથી મોટું બધું ભાગવત ભગવાન કી જો ભગવાને એવું કહ્યું છે કે તમે વિદુરજીને કહેજો એવું નથી કહેતા તમને વિદુરજી મળે તો એમને કહેજો કે આ જ્ઞાન એ મૈત્રી ઋષિ પાસેથી મેળવે કેમ કે મેં મૈત્રીને આ જ્ઞાન આપેલું છે અને તમે વિદુરજીને એવું કહેજો કે આ જ્ઞાન મૈત્રી ઋષિ પાસેથી મેળવે કેમ કે ઉદ્ધવને જ્ઞાન લેવાનો અધિકાર છે જ્ઞાન આપવાનો અધિકાર નથી ઉદ્ધવ બ્રાહ્મણ નથી અને મૈત્રી બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણને ઉપદેશ કરવાનો અધિકાર છે ગમે તેને ઉપદેશ કરવા બેસતું નહીં તમે જો જે લોકો ઉપદેશ કરવા માટે બેઠા અને અત્યારે એમાંથી 6 જણા જેલમાં છે એમાંથી એક કે બ્રાહ્મણ નથી જેને અધિકાર ન હોય બધાના નામ ક્યાં હોય તમને બધાના નામ ખબર જ છે કોઈનું નામ રામ રહીમ છે ને કોઈનું આશારામ છે ને કોઈનું બીજું કંઈ છે પણ બધા નામ વાળા જે છે કેમ કારણ શું છે કે અધિકાર ન હોય અને ઉપદેશ આપવા બેસે એનું આ જ પરિણામ આવે છે શંકરાચાર્યની 4 પીઠો છે એમાંથી એક પીઠ દ્વારકામાં છે ભગવાન શંકરાચાર્ય આજથી 2500 વર્ષ પહેલા હતા દ્વારકામાં અત્યાર સુધીમાં 151 શંકરાચાર્યો થયા એવું પુરીમાં પણ એવું બદ્રીનાથમાં એવું શૃંગેરીમાં એટલે 150 ની સંખ્યા લેખે આજ સુધીમાં 600 શંકરાચાર્ય થયા પણ એક પણ શંકરાચાર્ય ઉપર આજ સુધી કોઈ ડાગ નથી કારણ શું છે તમે 10 વર્ષ 20 વર્ષમાં ઉપદેશ કર્યા આશ્રમો કર્યા જેલ ભેગા થવું પડે અનેક આક્ષેપો થાય અને આ 2500 વર્ષની પરંપરામાં 600 આચાર્યો બદલાયા આજ સુધી કોઈ આક્ષેપ નહીં કયું કારણ છે આ તપ છે આ અધિકાર છે બ્રાહ્મણ ન હોય એને શંકરાચાર્ય દીક્ષા આપતા નથી શંકરાચાર્ય બનવું હોય તો બ્રાહ્મણનું શરીર લઈને આવે એના ઉપર સંસ્કાર થાય એને દંડ સંન્યાસ આપવામાં આવે અને પછી એ શંકરાચાર્ય થાય ભક્તિનો અધિકાર બધાને છે પણ ઉપદેશ આપવાનો અધિકાર બધાને નથી એટલા માટે કહ્યું કે તમે નહીં તમે વિદુરને એવું કહેજો કે મૈત્રી ઋષિ પાસેથી આ જ્ઞાન મેળવે નહીં તો ભગવાન એના કીધું કે હું તમને જે કહું છું તમે જે વિદુરને કહી દેજો ના થઈ જાય સીધી સીધી જ વાત હતી એમાં કાંઈ કરવાની જરૂર જ નહોતી પણ ભગવાન એવું નથી કહેતા અને એ ઉદ્ધવજી ભગવાનનું લીલા સંહરણ પછી ફરતા 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 વૃંદાવનમાં પહોંચ્યા ત્યારે વૃંદાવનમાં ઉદ્ધવને વિદુરજી મળ્યા કેમ કે વિદુરજી પણ તીર્થાટન કરવા નીકળ્યા હતા અને અહીંયાથી ઉદ્ધવજી બદ્રીનાથ જવા નીકળ્યા હતા બેયનો સમાગમ યમુનાના કિનારે વૃંદાવનમાં